નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બાયોલોજીમાં ચેપ્ટર નંબર ચૌદ એટલે કે નિવસન તંત્ર ઇકોસિસ્ટીમ વિશેની ચર્ચાઓ કરવાની છે તો આપણે આ ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી કરીશું સ્કૂલમાં જે રીતે આપણે બોર્ડ વર્ક કરીએ છીએ તે રીતેનું વર્ક અહીંયા એક પેજમાં કરેલું છે જેને તમારે બોર્ડ વર્ક જ ગણવાનું અને જે એક પ્રકારની ઇઝી લેંગ્વેજની નોટ છે જેથી કરીને તમે જો ફેરબુક બનાવતા હોય તો તમને આ નોટ ફેરબુકમાં પણ કામ લાગશે તો જો ચેપ્ટર નંબર ચૌદ નામ છે ઇકોસિસ્ટીમ મતલબ કે નિવસન તંત્ર આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાઓમાં ટોટલ ચાર માર્કમાં પૂછાય છે જેમાંથી બે માર્કનો એક પ્રશ્ન અને બે એમસીક્યુ આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે તો આ ચેપ્ટરનું વેઇટેજ માર્કિંગ સ્કીમ મુજબ ચાર માર્ક્સનું છે જેની નોંધ લેવી તો પહેલો ટોપિક છે પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શનમાં ફર્સ્ટ પોઈન્ટ વોટ ઇઝ ઇકોસિસ્ટીમ મતલબ કે ખરેખર નિવસન તંત્ર શું છે એનો અર્થ શું હોય એની વ્યાખ્યા શું થઈ શકે નિવસન તંત્ર એક એવો ક્રિયાત્મક ક્રિયાશીલ એકમ છે કે જ્યાં સજીવો એકબીજા સાથે તેમજ આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે પણ પરસ્પર ક્રિયાઓ કરે છે તો વ્યાખ્યામાં તમારે બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે એક તો સજીવો સજીવો વચ્ચેની આંતરક્રિયા અને બીજી વસ્તુ સજીવો અને તેના ભૌતિક પર્યાવરણ મતલબ કે નિર્જીવ વચ્ચેની આંતરક્રિયા આ આંતરક્રિયાઓ જે કરે છે તેને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે ફરી એકવાર વ્યાખ્યા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિવસન તંત્ર એક એવો ક્રિયાત્મક એકમ છે કે જ્યાં સજીવો એકબીજા સાથે તથા આસપાસના ભૌતિક પર્યાવરણ કે એટલે કે નિર્જીવ વસ્તુ સાથે પણ પરસ્પર આંતરક્રિયાઓ કરે છે નિવસન તંત્રના આકારમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે તેનો આકાર ચોક્કસ ના હોઈ શકે નિવસન તંત્રનો આકાર નાનો પણ હોઈ શકે ખૂબ જ નાનો પણ હોઈ શકે અને વિશાળ પણ હોઈ શકે જેમ કે તળાવ એ એક નાનું ઇકોસિસ્ટીમ છે સ્મોલ ઇકોસિસ્ટમ છે નાનું નિવસન તંત્ર છે જ્યારે કોઈ પણ મોટું જંગલ હોય કે કોઈ પણ મોટું મહાસાગર હોય દરિયો હોય તે વિશાળ ઇકોસિસ્ટીમનું એક્ઝામ્પલ છે મતલબ આ પોઈન્ટ નંબર બે છે તે ખાસ તમારે એમસીક્યુ માટે યાદ રાખવું કે નાનું ઇકોસિસ્ટમનું એક્ઝામ્પલ શું અને વિશાળ ઇકોસિસ્ટમનું એક્ઝામ્પલ શું જુઓ પોઈન્ટ નંબર ત્રણમાં શું કહે છે કે જો તમે વાત કરો છો આ વૈશ્વિક જીવાવરણ કે જેને બાયોસ્ફિયર કહી શકાય તો આ પૃથ્વી ઉપરનું આ વિશ્વનું સૌથી મોટું નિવાસન તંત્ર હોય તો તે જીવાવરણ છે એક માર્કનો એમસીક્યુ ખાલી જગ્યા સૌથી મોટું વૈશ્વિક નિવસન તંત્ર છે આન્સરમાં આવશે જીવાવરણ કેમ કે આ જીવાવરણમાં બધા જ સ્થાનિક લોકલ નિવાસન તંત્રનો સમાવેશ થાય છે આ જીવાવરણ એટલું વિશાળ તંત્ર છે કે તેનો એકસાથે અભ્યાસ પણ શક્ય નથી હવે જુઓ પોઈન્ટ નંબર ચાર ખૂબ જ મહત્ત્વનો જો તમે નિવસન તંત્રના પ્રકારો વિશેની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં નિવસન તંત્રના બે પ્રકારો જોવા મળે છે એક છે કુદરતી નિવસન તંત્ર અને બીજું છે માનવસર્જિત એટલે કે આર્ટિફિશિયલ નિવસન તંત્ર માનવસર્જિત નિવસન તંત્ર એ માણસોએ બનાવેલા છે તેની અનુકૂળતા માટે જેમ કે કૃષિ ક્ષેત્રો છે કોઈ પણ ખેતર છે કોઈ પણ બાગ બગીચા છે આ બધા માનવસર્જિત નિવસન તંત્ર કહી શકો એ ઉપરાંત માછલી ઘર છે કે જેને આપણે આપણી અનુકૂળતા માટે આપણા શોખ માટે બનાવેલું હોય તો આ બધા માનવ સર્જિત નિવસન તંત્રના એક્ઝામ્પલ્સ છે જ્યારે કુદરતી નિવસન તંત્રની તમે વાત કરો તો તેના મુખ્ય બે પ્રકાર છે સ્થળજ અને જલજ જમીન પર હોય તેવા અને પાણીમાં હોય તેવા સલજના એક્ઝામ્પલમાં જંગલ છે તૃણભૂમિ એટલે કે ઘાસના મેદાનો અને રણપ્રદેશનો સમાવેશ થાય છે જ્યારે જલજમાં તળાવ નદી સરોવર ઝડપલાવિત ક્ષેત્ર એટલે કે ઝડપલાવિત ભૂમિ અને મુખીનો સમાવેશ જલજ નિવસન તંત્રમાં કરવાનો છે આમાંથી તમારે એના પ્રકારો અને ખાસ એના એક્ઝામ્પલ યાદ રાખવાના થાય છે તો પેલા ચાર પોઈન્ટ અહીંયા પૂરા થાય છે હવે જો પાંચમા પોઈન્ટમાં શું ગઈ છે ખરેખર તમારે આ ચેપ્ટર નંબર ચૌદમાં શું ભણવાનું છે તો ચેપ્ટર નંબર ચૌદમાં નિવસન તંત્રની રચના નિવસન તંત્ર બનેલું કેનું હોય છે ત્યારબાદ તેમાં એનર્જીનો પ્રવેશ એટલે કે સૂર્યપ્રકાશની એન્ટ્રી કઈ રીતે થાય છે ઉત્પાદકતા વિશેની માહિતી લેવાની છે ત્યારબાદ ઉર્જાનું સ્થાનાંતર એક વખત એનર્જીની એન્ટ્રી થઈ ગઈ ત્યારબાદ એનર્જી આગળ તરફ કેમ ગતિ કરે છે આગળ તરફ કેમ વધે છે એક સજીવમાંથી બીજા સજીવમાં કેમ જાય છે તેમાં આહાર શૃંખલા આહાર જાળ અને પોષણનું ચક્રીયકરણનું પણ સમાવેશ થાય છે અને છેલ્લે નિવસન તંત્રમાંથી ઉર્જાની એક્ઝિટ એનો નિકાલ કેમ થાય છે વિઘટન તેમજ ઉર્જાના વ્યય વિશેની વાત કરવાની છે અને છેલ્લે પાંચમા મુદ્દામાં વિવિધ પ્રકારના ચક્રો કે જેમાં કાર્બન સાયકલ નાઇટ્રોજન સાયકલ સલ્ફર સાયકલ વગેરે શૃંખલાઓ આહાર જાળ અને તેના આંતર સંબંધો વિશેની પણ ચર્ચાઓ કરવાની છે તો આ પાંચ મુદ્દા છે તે તમારી પ્રસ્તાવના છે અને તમે તમારી ટેક્સબુકમાં જોશો તો પ્રસ્તાવનાના પહેલાં બે પેરેગ્રાફ છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે થેન્ક યુ વેરી મચ